આવેલી સરદાર પટેલ વિધાન ભવનમાં વિદ્યાર્થિનીની ખુમાણ હિરલ નરેશભાઈ એ વન ગ્રેડ મેળવતા સફળતા પ્રાપ્ત થઈ છે. હિરલના પિતા લેબર કોન્ટ્રાક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હિરલ રોજની 6 કલાક મહેનત કરતી હતી, જેમાં મોટા ભાઈનો પણ સાથ મળતો હતો. શક્તિ વિજય સોસાયટીમાં પતરાવળી રૂમમાં રહીને હિરલે અભ્યાસ કરી સફળતા મેળવી હતી. વિરલને આગામી સમયમાં IAS એટલે કે કલેક્ટર બનવાની ઈચ્છા છે. જી, મારું નામ ચોવટિયા મનસ્વી વિજયભાઈ છે. હું સરદાર પટેલ વિદ્યાભવનમાં અભ્યાસ કરું છું અને આજે રિઝલ્ટમાં મારે A1 આવ્યો છે, એટલે કે 96.67% આવ્યા છે. ખૂબ જ સારો રિઝલ્ટ છે. ખૂબ જ મહેનત કરેલી છે સમગ્ર વર્ષ દરમિયાન. રોજનું કામ રોજે કરવું, સવારમાં રોજ વાંચવું, વહેલા ઉઠીને રાત્રે ઉઠીને વાંચવું, આ રીતે મહેનત કરીને આ માર્ક્સ આવ્યા છે. શાળામાં પણ ખૂબ મહેનત કરી છે. અમારા શિક્ષકોએ અમને મદદ કરી છે ડાઉટ સોલ્વ કરવામાં. શ્રેય આ સ્કૂલના શિક્ષકો, આચાર્ય, ટ્રસ્ટી અને અમારા માતા પિતા. ભવિષ્યમાં IT એન્જિનિયર. કુમાર હિરલ નરેશભાઈ, હું સરદાર પટેલ વિદ્યાભવનમાં અભ્યાસ કરું છું અને આજે મારો A1 આવેલો છે. મારા ટકા છે 96.17%. હું ખુશ છું કે મારા એટલા ટકા આવેલા છે અને આનો હું શ્રેય મારા માતા પિતા, મારા શાળાના શિક્ષકો, આચાર્ય અને ટ્રસ્ટીને આપવા માંગુ છું. કઈ પ્રકારની મહેનત રહી સમગ્ર વર્ષને શાળામાં અને પરિવાર તરફથી? પરિવાર તરફથી પણ ખૂબ મહેનત છે અને શાળા તરફથી પણ ખૂબ મહેનત કરાવેલી છે. શિક્ષકોએ ડાઉટ સોલ્વ કરવામાં મદદ કરેલી છે. સરદાર પટેલ વિદ્યાભવન નાના વરાછા, બાબુભાઈ રાદડિયા મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્ય કરું છું. અમારી શાળાનું 21 વર્ષથી આ જ રીતે ખૂબ સારું રિઝલ્ટ દર વર્ષે આવે છે. એમાં ટ્રસ્ટીઓનું ફ્રેમિંગ હોય છે, આચાર્ય, એડમિન, સુપરવાઇઝર એમના અમલીકરણ હોય છે, શિક્ષકો વર્ગખંડની અંદર કાર્ય કરે છે અને વાલીઓ અને બાળકો અનુકરણ કરે છે. સામાન્ય રીતે જે બાળકો હોશિયાર હોય તે તો હોશિયાર A1 ગ્રેડમાં આવે જ છે, પણ હું એવું માનું છું કે જે બાળકો 1, 2, 3 કે 4 ગુણ માટે રહી ગયા છે તે પણ સવાય A1 છે. આ ઉપરાંત જે વિદ્યાર્થી 60%, 62% કે એ રેન્જથી 70, 71, 75 કે 80% સુધી પહોંચે તે પણ A1 સવાય A1 ગણાય એ વિદ્યાર્થીઓ પણ, એમને પણ અમે સન્માન કરીએ છીએ. 122 વિદ્યાર્થીઓમાંથી 17 A1 આવ્યા છે, એટલે દર 7 વિદ્યાર્થીએ 1 A1 ગ્રેડ અમારી શાળાએ પ્રાપ્ત કર્યો છે. ખાસ તો વિદ્યાર્થીઓએ મહેનત કરવી જોઈએ અને મહેનત તો કર્યા પછી બધા વાલીઓએ પણ સહકાર આપવો જોઈએ. બાળકો ખૂબ જીનિયસ આવે છે. અત્યારે જે નવી પેઢી આવે છે એ સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે નવી પેઢી સાવ વંટી ગઈ છે, સાવ સારી નથી. એવું નથી. એવા જીનિયસ બાળકો આવે છે કે ખરેખર વિવેકપૂર્ણ છે, ખૂબ મહેનત કરે છે અને રિઝલ્ટ ઓરિએન્ટેડ વર્ક પણ કરે છે અને વાલીઓ સહકાર પણ આપે છે.